જેતપુરના ફૂટવેરમાં કમરતોડ 12% જીએસટીના વધારા સામે વેપારીઓનો રોષ, દુકાનો બંધ કરી. જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જો કાપડ પરનો 12% જીએસટી દૂર કરવામાં આવે તો ફૂટવેર પરનો 12% જીએસટી શા માટે દૂર કરવામાં ન આવે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગરીબ અમીર સૌને ફૂટવેરની જરૂર પડતી હોય છે, માટે મામલતદાર દ્વારા સરકારને રજૂઆત કરીએ છીએ કે ફૂટવેર પરનો 12% જીએસટી દૂર કરવામાં આવે. ફૂટવેર પર ઝીંકાયેલા જીએસટીના વધારાને દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. આજે રાજ્યભરમાં ફૂટવેરના વિવિધ વેપારી મંડળો દ્વારા ફૂટવેરમાં કરાયેલા કમરતોડ જીએસટીના વધારા સામે દુકાનો બંધ પાડીને વિરોધ કરાયો હતો, ત્યારે જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા પણ ફૂટવેરમાં કરાયેલા 12% જીએસટીના વધારાનો વિરોધ કર્યો હતો અને જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી જીએસટીનો વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી હતી. તેમજ જો આ ફૂટવેરમાં કરાયેલા જીએસટીનો વધારો પાછો નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. એસોસિએશન તરફથી આજરોજ સૌરાષ્ટ્ર લેવલે ફૂટવેર એસોસિએશનના ભાવ જીએસટી ભાવ વધારવામાં રાહત મળે એટલા માટે અમે સૌરાષ્ટ્રમાં દરેક ફૂટવેર એસોસિએશનના અમે સાત ટેકો આપેલ છે. જે ભાવ વધારો અસહ્ય છે, 12% જગ્યાએ અત્યારે 12% રાખેલ છે, તેમાં અમારું કાપડ એસોસિએશનને જો આ રીતે સગવડતા મળતી હોય એ લોકોને તો અમને કેમ ના મળે? કારણ કે આ જે વસ્તુ છે, નાનાથી માંડીને દરેક નાના મોટા દરેક વર્ગને બૂટ ચપ્પલની જરૂરિયાતથી પડતી જ હોય છે. જે ભાવ વધારો અસહ્ય છે, જે માલ એકદમ ધીમે ધીમે અમારા ધંધા રોજગાર લેવલ આવતા હતા એ દરમિયાન અત્યારે આ જે ભાવ વધારો છે, બહુ વધારે કમરતોડ ભાવ વધારો થશે. કાચા માલની મટીરિયલ્સનો ભાવ વધારો, ત્યાર પછી 12% ટેક્સમાં વધારો, તો અત્યારે હાલની સમયે અમને આ ભાવ વધારો અસહ્ય લાગે છે. જે નાના વર્ગને બહુ વધારે તકલીફ થાય એવું છે, તો અમને આમાં રાહત મળે એવી અમારી વિનંતી. આગળનું તમારું શું આયોજન છે? આગળનું આયોજન છે, જો અમારે આમાં કોઈ રાહતના આયોજનમાં કોઈ આગળ નકર પગલાં ન મળે તો અમારા જે ફૂટવેર હોલસેલ એસોસિએશનના ગાંધી ચિંતા માર્ગે અમારે આગળ વધવું પડશે. એટલા માટે અમે બધી રીતે તૈયારી છીએ. અમારે ઓલ ઇન્ડિયા ફૂટવેર એસોસિએશન. મારું નામ શાંતિભાઈ વાળા, અજંટા ફૂટવેર. હોદ્દો શું?